વિદ્યાર્થી મિત્રો ઓગસ્ટ મહિનાનું ઘરે શીખીએ ધોરણ છ વિજ્ઞાન પદાર્થોનું અલગીકરણ આ ચેપ્ટરની શરૂઆતમાં સીમાના કુટુંબના ઘરમાં કુલ ચાર મણ ઘઉં ખરીદા છે ઘઉંની સાથે ફોતરીઓ છે આ ચાર સભ્યો છે એટલે દરેકના ભાગમાં એક એક મણ સાફ કરવાના આવે પરંતુ સીમાને તો સાફ કરતાં આવડતું નથી એટલે તેના પિતાજીએ ઘઉં સાફ કરે છે એટલા માટે તે પાણીની અંદર ઘઉંને નાખે છે ફોતરી વજનમાં હલકી હોવાથી નીકળી જાય છે અને ઘઉં તળીએ બેસી જાય છે ત્યાર પછી ઘઉંને સાફ કરી સૂકવી અને સંગ્રહ કરવાલાયક બનાવે છે આમ ઘઉંમાંથી ફોતરી અલગ કરેલ છે એવી જ રીતે આ સીમાના મમ્મી ખુશ થઈ અને મસાલાવાળી છાસ જમવા માટે આપે છે ત્યારે સીમાને કહે છે કે તું બનાવ જીરું મીઠું નાખ વલોણી ચાખી અને થોડી છાસ તો ખાટી છે એટલે થોડું મીઠું નાખ મીઠું નાખતી વખતે એની ભૂલ થઈ જાય છે અને મીઠામાં પાણી પડી જાય છે છાસ પડી જાય છે સીમા ગુસ્સે સીમાને ડર લાગે છે કે તેના મમ્મી તેના પર ગુસ્સો કરશે ત્યારે એના મમ્મી કે કાંઈ વાંધો નહીં બેટા એવું તો થિયાર રાખે તું તેને તડકે સૂકવી દે એટલે થોડી જ વારમાં તારય છાસ અંદરથી પાણીનો ભાગ જે છે તે ઉડી જશે અને આવી રીતે ઘઉંની સફાઈમાં ઘઉંની સાથે ફોતર્યું અને માટીના કાંકરા હતા જ્યારે મીઠાના પાણી ભેગું થઈ ગયેલું આમ એક કરતાં વધુ વસ્તુ ભેગી થઈ ગઈ હતી એક કરતાં વધુ વસ્તુઓ ભેગી થાય તે મિશ્રણ હવે આ પરથી તમે મિશ્રણ એટલે શું તે સમજી શકતા હશો નેક્સ્ટ મિશ્રણ એટલે શું એક કરતાં વધુ વસ્તુથી બનેલા પદાર્થને મિશ્રણ કહે છે દાખલા તરીકે લીંબુ શરબત મિશ્રણ છે તેમાં લીંબુ ખાંડ પાણી મીઠું વગેરે છે એવી જ રીતે પેટ્રોલિયમ પેદાશ એ મિશ્રણ છે પેટ્રોલિયમ પેદાશની અંદર પેટ્રોલ ડીઝલ કેરોસીન નેફ્થા વગેરે વગેરે છે આમ મિશ્રણ એ એક કરતાં વધુ વસ્તુથી બનેલા પદાર્થને મિશ્રણ કહે છે અહીંયા જે કોષ્ટક છે તે તમારી બુકની અંદર પણ આપેલો છે અલગીકરણની પદ્ધતિ અલગીકરણ કરવાનો આપણો હેતુ અલગ કરેલા ઘટકોનો આપણે શું કરીએ છીએ એક ઉદાહરણ સમજીએ ચોખામાંથી કાંકરા દૂર કરવા છે આપણો હેતુ શું છે કાંકરા બિન ઉપયોગી છે બિન ઉપયોગી ઘટકને દૂર કરવો અલગ કરેલા ઘટકોને આપણે શું કરીએ છીએ ચોખાને આપણે શું કરીએ છીએ આપણે અલગ કરેલા ઘટક એટલે કે કાંકરાને શું કરીએ છીએ આપણે ઘન ઘટકને ફેંકી દઈએ છીએ એટલે જે ખરાબ છે જે ઉપયોગી નથી તેને આપણે ફેંકી દઈએ છીએ એવી જ રીતે માખણ મેળવવા માટે દૂધને વલવવું ચાની ભૂકીનું અલગીકરણ એ બંનેને પણ તમે અભ્યાસ કરી શકો છો ઘટકોના ગુણધર્મો નીચે પદાર્થોને છૂટા પાડવાની કેટલીક પદ્ધતિઓ આપેલી છે તેમાંથી તમે કેટલીક જોઈ હશે જે પદ્ધતિ જોઈ હોય તેની સામે સાચાની નિશાની કરો ચા ગાળવી સવારમાં મમ્મી ચા ગાળે છે તમે પણ ક્યારેક ઉપયોગ કરતા હશો લોટને ચાડીને તેમાંથી ભડકું દૂર કરવું એટલે કે ઘઉં ના લોટ કરતાં થોડું વધારે કદવાળા વધારાનું ભડકું છે ઘઉંનો ભાગ જે છે ઓછો દળાયેલો ભાગ તેને દૂર કરવો ભાતને રાંધતા પહેલાં પાણીથી તેને ધોઈને ઉપરથી કચરો કાઢવો મલાઈમાંથી વલોવીને માખણ જુદું કરવું માટીવાળા પાણીને થોડી વાર પડી રહેવા દે ઉપરથી ચોખ્ખું પાણી કાઢી લેવું ફાટી ગયેલા દૂધને કપડાના ટુકડામાં બાંધીને પનીર બનાવવું આ તમારા માટે નવીન હોય પીના થયેલા મીઠાને સૂર્યપ્રકાશમાં સુકવું આ ઉપરની દરેક પદ્ધતિની અંદરને ક્યાંક ને ક્યાંક વૈજ્ઞાનિક અભિગમ છે વૈજ્ઞાનિક પદ્ધતિ છે પદાર્થોને છૂટા પાડવાની જુદી જુદી પદ્ધતિ જે છે તે અહીંયા આપણે જોઈશું એટલે છૂટા પાડવા માટે તેના ગુણધર્મો જાણવા પડે અને તેમાં રહેલા જુદાપણાના કારણે આપણે તે વસ્તુઓને જુદી કરી શકીએ છીએ અહીંયા કોષ્ટક આપેલું છે આપણા રોજિંદા જીવનમાં થતી પ્રવૃત્તિ અનાજમાંથી કાંકરા દૂર કરવા આ પદ્ધતિનું વૈજ્ઞાનિક નામ શું છે એ આધારે નક્કી થાય છે છે અનાજમાંથી કાંકરા દૂર કરી કારણ કે તેનો આકાર જુદો કદ અને રંગના તફાવતના આધારે આપણે કાંકરા વીણી શકીએ છીએ ડાંગરમાંથી ચોખા છડવા આ શબ્દ તમારા માટે નવો છે આ પદ્ધતિને કહેવાય છડવું સપાટી પરની ભિન્નતા અને દાણામાં રહેલી સૂકાપણાને કારણે ઉપરની ફોતરી નીકળી જાય છે અનાજમાં રહેલા ફોતરીને ઉડાડવી ઉપણવું અનાજમાં રહેલી ફોતરી તેના અનાજનો દાણો ભારે છે ફોતરી હલકી છે આ તફાવતના કારણે પવન દ્વારા ઉપણવાથી તે અલગ પડે છે અલગીકરણ થાય છે લોટને ચાળવો વિદ્યાર્થી મિત્રો આ તો બધાને ખબર હોય ચાળણ કરીએ કદના તફાવતના કારણે થાય છે રેતી કે માટીમાંથી પાણી રેતી કે માટીમાંથી પાણી દૂર કરીએ છીએ એ પદ્ધતિને નિતારણ કહે છે ભારે અને હલકા પદાર્થ કણું ભારે પદાર્થ પાણીમાં બેસી જાય છે અને હલકા પદાર્થ પાણીમાં તરે છે નિતારણ પદ્ધતિ દ્વારા એને અલગ કરી શકીએ છીએ દહીંમાંથી શ્રીખંડનો મઠ્ઠો બનાવો કે ગરણા વડે પાણી ગાળવું આ પદ્ધતિને ગારણ કહે છે પદાર્થના કણોના કદમાં રહેલ તફાવતના કારણે આ બંને પદાર્થને અલગ કરી શકાય છે ચીબડાની કાતરી બનાવી સુકવણી ચીબડા ભીનું છે લીલું છે એની અંદર પાણીનું પ્રમાણ છે તડકામાં સૂકવી અને પાણીના બાષ્પીભવનના કારણે તેને લાંબો સમય સુધી સાચવી શકાય છે મીઠું પકવું બાષ્પીભવન અગરિયા જે મીઠું પકવે છે રણની અંદર તે આ જ પદ્ધતિ દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં પાણીનું બાષ્પીભવન થઈ જાય શરૂઆતમાં દરિયાના પાણીને એક ખેતરની અંદર ભરે અને ત્યાર પછી એના ઉપર ખેતી કરે એટલે કે એના ઉપર બાષ્પીભવનની પ્રક્રિયા થવાથી પાણી ઉડી જાય છે અને મીઠું રહે છે તો વિદ્યાર્થી મિત્રો બાષ્પીભવનના કારણે મીઠું પકાવી શકાય છે તમારા મમ્મીને મુખવાસ કરતાં તમે જોયા હશે તલમાં નાની નાની સાચી કાંકરી હોય છે તે કઈ પદ્ધતિ દ્વારા અલગ કરવામાં આવે છે તે પદ્ધતિ છે નિક્ષેપણ સેડિમેન્ટેશન નિક્ષેપન વજનમાં ભારે ઘટક પાણીમાં નીચે બેસી જાય છે તમારા વિજ્ઞાનના છત્રીસથી એકતાલીસ વચ્ચે આ બધી પ્રવૃત્તિઓ આપેલી છે ઉપણવું બાષ્પીભવન સુકવણી ગાળણ નિતારણ નિતા વગેરેના તમે જાતે પણ બબે બે ઉદાહરણ શોધી શકો છો નેક્સ્ટ અહીંયા આપણને જુદી જુદી પદ્ધતિ છે લીલા શાકભાજીને ધોવા અને સુકવવા સુકવવાની પ્રક્રિયા જે છે તે સૂર્યપ્રકાશની હાજરીમાં થાય અથવા ગરમ કરવાથી થાય પણ અહીંયા સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે ક્રિયાને કહેવામાં આવે છે બાષ્પી ભવન ત્યાર પછી શ્રીખંડ બનાવવો શ્રીખંડ બનાવવો એના માટે શ્રીખંડ બનાવવા માટે ગાળણ જરૂરી છે એટલે એના માટે થશે ગાળણ ચોખામાંથી ધનેડા કાઢવા ચોખામાંથી ધનેડા વીણી લે વીણી અને કાઢી શકાય બંનેના તફાવતના કદના તફાવતના કારણે રંગના તફાવતના કારણે ચાળીને રવાને સાફ કરવો ચાળ બંનેના કદ જુદા હોવાથી ચાળીને સાફ કરી શકાય છે સેકેલીસિંગના ફોતરા ઉડાડવા બંનેના વજન જુદા જુદા હોવાના કારણે દળ જુદા જુદા હોવાના કારણે ઉપણવાથી તેને જુદા કરી શકાય છે આજે વિદ્યાર્થી મિત્રો ઘણું ભણ્યા હવે એના મનમાં બહુ મીઠું કરીએ આનંદ કરીએ તો લીંબુ શરબત બનાવીએ લીંબુ શરબત બનાવતી વખતે તમે શરૂઆતમાં એક ગ્લાસ પાણી લો એના અંદર ખાંડ ઓગાળો ત્રણ ચાર ચમચી ખાંડ નાખો હલાવો બધી જ ખાંડ ઓગળી ગઈ હા તો ફરી પાછી બે ચમચી ખાંડ નાખો પાછો હલાવો બધી ખાંડ ઓગળી ગઈ હા ફરીથી પાછી બે ચમચી નાખો આમ કરતાં કરતાં એક સમય એવો આવશે કે પછી ખાંડ ઓગળશે નહીં અને ત્યાર પછી એની અંદર તમે લીંબુ નીચવી થોડું મીઠું નાખી અને શરબત પીવો તમે દુનિયાનો સૌથી ગળિયો લીંબુ શરબત બનાવ્યું છે સાચી વાત ને હા કારણ કે તમે જે ખાંડનું દ્રાવણ બનાવ્યું તે સંતૃપ્ત દ્રાવણ છે પણ શું તે ખરેખર દુનિયાનું સૌથી ગળ્યું છે હા સૌથી ગળી છે કારણ કે તે કારણ કે તે ગળિયું છે કારણ કે તે સંતૃપ્ત દ્રાવણ છે ત્યાર પછી તમે આ ખા ખાંડના પાણીને ગરમ કરો તો શું થાય ગરમ કરવાથી ઘન પદાર્થ ખાંડની પાણીમાં દ્રાવ્યતા વધે છે તેથી પાછી ખાંડ હજી બે ચમચી અંદર નાખી શકાય તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરસ મજાનું ધોરણ છ વિજ્ઞાનનું ઘરે શીખીએ છીએ બધા જ જાતે કરશું અને ખૂબ જ મહત્ત્વનો છે આવા અવારનવાર વિડીયો તમને મારા તરફથી મળતા રહેશે સૌથી પહેલાં મેળવવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો થેન્ક યુ વેરી મચ